લગ્નની લાલચ આપીને પૈસા એટતી ગેંગને સરથાણા પોલીસે ઝડપી પાડીને એજન્ટ વિપુલ ડોબરિયા સહિત બે મહિલા એજન્ટ મહિલા અને એક લૂંટેરી દુલ્હન સહિત ત્રણની ધરપકડ કરી. દ્રશ્યમાં જોઈ રહ્યા છો આપ બે મહિલાઓ જે લોકોને લગ્નની લાલચ આપીને રૂપિયા ઘરેણા એટીને ભાગી જતા હોય છે. એવા એક નહીં બે નહીં પણ કદાચ વધારે લોકો જોડે આવું ચીટિંગ કર્યું હોય એવું લાગી રહ્યું છે. બીજા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે વિપુલ ડોબરિયા નામ છે, આ એજન્ટ તરીકે કામ કરે છે. જે લોકોના લગ્ન નથી થતા એવા લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવીને આ લૂંટેરી ગેંગ સાથે મળીને લોકોને છેતરતા હોવાના બનાવો સામે આવ્યા છે. એકવાર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ લોકો તમારા વિસ્તારની આજુબાજુમાં પણ કેટલાક લોકોને છેતર્યા હોય તો તમારા આજુબાજુના વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં અને જાણ કરવા ખાસ ડીસીપી ડાબીબા સાહેબને અપીલ કરી છે. અલગ અલગ જગ્યાએ ઘટનાને અંજામ આપનારા ત્રણ આરોપીઓની સાથે હજુ પણ બીજી કોઈ ટીમ સાથે હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તપાસમાં ટૂંક સમયમાં એમની સાથે બીજી કઈ કઈ મહિલાઓ જોડાઈ છે, બીજા કોઈ એજન્ટો પણ જોડાયા છે તેની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6 મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા. તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને. તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એણે એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આની આને લગ્ન કરાવી દેવાના છે. તો પેલો છોકરો જે વિપુલભાઈ છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી 1,05,000 રોકડા લીધા. એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ 1,35,000 મુદ્દામાં જે 1,35,000 ચીટિંગ કર્યું હતું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને 3 દિવસ એ છોકરા સાથે રહી અને 3 દિવસ પછી એને એવું બહાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલીમાં રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી આ ભાઈએ ફોન કર્યો રકઝક કરી કે હું નહીં આવું. એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ 3 જણાની જે ટોળકી છે હાલ 3ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે. એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તો આમાં 420 અને 120B મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવ્યું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467-68 ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે. એમાં અત્યારે પૂછપરછમાં એ અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં એને આ 3 જગ્યાએ લગ્ન કર્યા હતા. જે મહિલા છે જ્યોતિ નામક એમના સાથે બીજી અનેક છોકરીના પર કોઈ કોન્ટેક્ટ અથવા આવી છોકરીઓ છે જેના લગ્ન કરાવ્યા છે એ અત્યારે તપાસ ચાલુ છે. પૂછપરછમાં 2-3 છોકરોના નામ નીકળે છે કે જે 2-3 છોકરોને દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે. આગળની તપાસ ચાલુ છે. ઓકે ઓકે.